नमस्कार, हूँ मनीषा। आप जो रहा छो स्पार्क टुडे न्यूज समाचार में बात करिए तो वडोदरा शहर में ठेर ठेर श्रीजी महोत्सव की धूम है। तरह गणेश महोत्सव निमित्ते ज स्थापना श्रीजी घरे घरे करवामां आवती होय छे। त्यारे चेतन सालेकर जेवो रेसकोर्स पास ज रामेश्वर मंदिर पास आवेल सोसायटी में रहे छे, तेमना द्वारा पण पोताना ज घरे श्रीजी की स्थापना करवामां आवी छे। सुभानपुरा विस्तार में ज अत्यारे आम तो घणा बधा श्रीजी की स्थापना थई छे, परंतु तेमना द्वारा घरे एक अलग ज थीम अपनावामां आवे छे। બાળકોને યાદ કરાવતી આજે થીમ છે, તેના ઉપર તેમના દ્વારા શ્રીજીની ડેકોરેશન કરવામાં આવ્યું છે। બાળકોને ઘણી વખત અભ્યાસમાં પણ તકલીફ પડતી હોય છે, આજકાલ તમામ બાળકો મોબાઈલમાં પણ વ્યસ્ત રહેતા હોય છે, તેવામાં ગામડાની ખૂબ જ સુંદર થીમ બનાવવામાં આવી છે। શ્રીજીની મૂર્તિ તો મનમોહક છે, પરંતુ તેની આસપાસ ગામડાનું જે દ્રશ્ય છે તે પણ ખૂબ જ સુંદર મેસેજ સાથે તેમના દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું છે। સૌ પહેલા તો દરેકને વડોદરાવાસીઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ। હવે વિષય આગળનો એવો છે કે ગણેશ ચતુર્થી નિમિત્તે જે ડેકોરેશન કરેલું છે ગામનું, એમાં એ રીતનું એક ડેકોરેશન બનાવવામાં આવેલું છે કે ઘરે ઘરે દરેક બાળકો મોબાઈલ લઈને વાપરતા હોય છે। દરેક નાના નાના છોકરાઓ આજે 4 વર્ષના, 5 વર્ષના, 6 વર્ષના કે 2 વર્ષના છોકરાઓ મોબાઈલ લઈને વાપરતા હોય છે, તો દરેક વાલીઓને એક વિનંતી છે કે તમે તમારા બાળકોને શારીરિક ગેમ્સના પણ એમને જરા શીખવાડો અને એમને એના પર લગાવો, તો એમની શારીરિક તબિયત સુધરે। અને આ મોબાઈલ એક એવી વસ્તુ છે કે જે 20-25 વર્ષ ઉપરના વ્યક્તિઓ એને વાપરી શકે, નાના બાળકોની આંખોને પ્રોબ્લેમ થાય, ભણવામાં પ્રોબ્લેમ થાય, તો એની માટે આપણે એવું દર્શાવ્યું છે કે જૂની રમતો જે બધી છે, લંગડી રમતા, જે ટાયર ફેરવતા, લખોટી રમતા, ગિલ્લી દંડા રમતા, બમેડો રમતા, એ પ્રમાણે દર્શાવેલું છે કે નાના છોકરાઓ આ જુએ અને જૂની રમતોને આગળ લાવીને એને રમે અને પોતાનું શારીરિક સંતુલન જાળવી રાખે, તે માટેનો એક કોન્સેપ્ટ આપણે બધાની સામે મૂકેલો છે। બસ આ શું છે કે આપણે ક્યાં પણ જે દરેક વ્યક્તિના ઘરે કોઈ રીતે મહેમાનના ત્યાં જઈએ, તો આપણે શું કે દરેક છોકરાઓ, બાળકો, નાના નાના છોકરાઓ હાથમાં મોબાઈલ લઈને રમતા હોય છે, તો આપણે એ જોયું કે બાળકો મોબાઈલ લઈને આ ઉંમરમાં યોગ્ય નથી લાગતું, તો એમને જે રમતો જે ભૂલી ગયા છે, તો આપણે એમને ધ્યાનમાં આપીને આ રમતોને આગળ લાવીએ ફરીથી, અને એ રીતે એક આ દર્શાવ્યું છે। તો બસ આ એક આપણને દરેકને મેસેજ છે કે તમે પોતાના બાળકોને આગળ લાવવા માટે આવી રીતે આપણી જૂની રમતોને આગળ લાવો અને આ મોબાઈલથી દૂર રાખો છોકરાઓ। મારા 20 વર્ષથી ગણપતિ બેસે છે ઘરે, પણ છેલ્લા 5 વર્ષથી દરેક કોન્સેપ્ટ વાઇઝ ગણપતિ કરવામાં આવે છે। અમારા ગણપતિ 5 દિવસનો હોય છે, આજે છેલ્લો દિવસ છે અમારો, 5મો દિવસ વિસર્જનનો, અને ડેકોરેશન માટે અમે 2 મહિનાથી તૈયારી કરીએ છીએ, અને મારી સાથે સાથે મારા સહમિત્રો પણ છે, તેજસ પંડ્યા છે, કૃણાલ સુરવે છે, અને મારા ઘરના પણ વ્યક્તિઓ જે મને ડેકોરેશનમાં મદદરૂપ થાય છે દર વખતે, અને એ રીતે આ ડેકોરેશન પૂરું પાડીએ છીએ અમે બધું કોન્સેપ્ટ વાઇઝ બધું કરીને।